नमस्कार विद्यार्थी मित्रों, वेद करियरना डिजिटल प्लेटफॉर्म पर थी हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे डेली 5 क्वेश्चन, एमां आपणे आजे भाग 7 जोवाना छे। तो मित्रों, भाग 7 प्रथम प्रश्ननी वात करिए तो प्रथम प्रश्न आपने अहीं आपेलो छे कि शब्द समूह माटे एक शब्द आपो, जेमां आपने आपेलू छे माटीमांथी बनावेलू वाटका जेवू वासण, एमने शुं कहेवाय? ऑप्शन ए तावड़ी, ऑप्शन बी पंजेडी, मित्रों अँ पंजेटी आवशे, ऑप्शन सी ढोबलू, ऑप्शन डी थीबड़ू। तो आमांथी क्यों आवशे मित्रों? तो के भाई ऑप्शन सी ढोबलू छे, ई छे ई एनो जवाब आवशे कि माटीमांथी बनावेलू वाटका जेवू वासण होय एने शुं कहेवाय? ढोबलू। हवे तावड़ी, तो के घणा मित्रोए जोई हशे कि भाई रसोई बनावा माटे एटले के रोटली बनावा माटे एमनो उपयोग थतो होय छे, गामडानी दृष्टिए वधारे पड़तो एमनो उपयोग थतो होय छे। पछी पंजेटी, आ पंजेटी एटले मित्रों एक कही शकाय खपाळी, एटले के दातावाळी जे वस्तु छे एने शुं कहेवाय? खपाळी। एने पंजेटी कहेवाय, एटले के खेती माटेनो एक ओजार छे। અને થીબડું એટલે કે એમ કહી શકાય મોટા ભાગે થીબડું છે એ માટીના જે ગોળા હોય એ તૂટી ગયા હોય એમાંથી પશુ પક્ષીઓને પાણી પીવા માટે અથવા કૂતરાઓને પાણી પીવા માટે એમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો મિત્રો, આ રીતના આપણે શબ્દ સમૂહ યાદ રાખીશું અને મિત્રો આપણી ચેનલ ઉપર ભાગ 1-9 છે એ શબ્દ સમૂહના પણ મૂકેલા છે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 2, તો પ્રશ્ન નંબર 2 આપને આપેલો છે, બંધારણના કયા આર્ટિકલ અનુસાર સંસદ કોઈપણ રાજ્યની ક્ષેત્રફળ વધારી શકે છે? ઓપ્શન એ 34, ઓપ્શન બી 3, ઓપ્શન સી 112, ઓપ્શન ડી 171। તો મિત્રો, બંધારણને સંસદ પાસે એક સત્તા છે કે જે અનુચ્છેદ 3 અંતર્ગત કોઈપણ રાજ્યની સીમા વિસ્તારમાં ફારફેર કરી શકે છે, એટલે કે વધારી પણ શકે છે, ઘટાડી પણ શકે છે, એમાં નામમાં પણ ફેરફાર કરી શકે છે। કઈક અનુચ્છેદ અંતર્ગત? તો કે 3 અંતર્ગત। ઓપ્શન એની જ વાત કરીએ કે અનુચ્છેદ 34 છે એ સેના માટે છે? તો કે જ્યારે લશ્કરી કાયદો, એટલે કે એમ કહી શકાય કે ભાઈ જે લશ્કરી કાયદો લાગુ હોય ત્યારે આપણા જે મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 12-35 જે મૂળભૂત અધિકાર છે ફંડામેન્ટલ રાઇટ્સ, તો એ મોકૂફ રાખી શકાશે। જ્યારે લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે મૂળભૂત અધિકાર આપણા મોકૂફ રહેશે। ઓપ્શન સીની વાત કરીએ અનુચ્છેદ 112, તો અનુચ્છેદ 112માં શું આપેલું છે? તો કે વાર્ષિક નાણાકીય પત્ર, એટલે આપણે જોઈએ તો એને શું કહીએ છીએ આપણે? બજેટ। તો બજેટની વાત છે એ કઈ અનુચ્છેદમાં કરેલી છે? 112માં। પણ મિત્રો હકીકતમાં છે એ બંધારણમાં બજેટ શબ્દનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, એની જગ્યાએ કયો શબ્દ હશે? વાર્ષિક નાણાકીય પત્ર। કઈ કલમ કઈ અનુચ્છેદ અંતર્ગત? તો કે 112 અંતર્ગત। જો 171ની વાત કરીએ તો કે વિધાન પરિષદની રચના, એટલે કે અનુચ્છેદ 171 અંતર્ગત શું કરવામાં આવશે? વિધાન પરિષદની રચના કરવામાં આવશે। તો મિત્રો, આપણે આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું। વાત કરીએ પ્રશ્ન નંબર 3, ઉદ્ગાર વાક્ય શોધો। ઓપ્શન એ કાળ આ ક્રૂર છે, ઓપ્શન બી ક્રૂર છે આ કાળ, ઓપ્શન સી આ કાળ અત્યંત ક્રૂર છે, અને ઓપ્શન ડી કેવો ક્રૂર છે આ કાળ। તો આમાં મિત્રો બે તો આપણે આ નિશાનીને આધારે જ કાઢી નાખતા હોય છે કે એ પ્રશ્નાર્થ વાક્યની નિશાનીઓ છે, એટલે એ જવાબ આપણો નહીં આવે। હવે આ બેમાં કન્ફ્યુઝ થતું હોય છે તો આમાં આપણે વધારે ઉદ્ગાર વાક્ય છે એ બંધ બેસતું હોય એવું લાગે છે, તો કે એમાં કયું આવશે? ક્રૂર છે આ કાળ, એટલે એ અંતર્ગત આપણો જવાબ આવશે ઓપ્શન ડી। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4, પ્રશ્ન 4 આપેલો છે, એક ગીગા બરાબર કેટલા આપણે ખાલી જગ્યા આપેલું છે? ઓપ્શન એ 10^8, ઓપ્શન બી 10^9, ઓપ્શન સી 10^10, અને ઓપ્શન ડી 10^6। તો એમાં જવાબ શું આવશે? 10^9। 1 ગીગા બરાબર કેટલું થશે? 10^9। મિત્રો, આપણે અહીં થોડીક એમની માહિતી લઈએ તો
कॉम्प्यूटर ना एकम नी बात करिए तो कॉम्प्यूटर में एकम में सौथी नानो एकम क्यों है तो के बीट नो छे। એટલે ક્યારેક પરીક્ષામાં પણ આપણે પૂછાય છે કે કોમ્પ્યુટરના એકમોમાં સૌથી નાનો એકમ કયો છે તો કે બીટ। હવે એક નિબલ બરાબર કેટલું થાય તો કે ચાર બીટ્સ કે થાય, એક નિબલ બરાબર કેટલું થાય ચાર બીટ્સ, અને એક બાઇટ બરાબર કેટલા બીટ થાય તો કે આઠ બીટ થશે, અને એક બાઇટ બરાબર કેટલા થાય તો કે બે નિબલ થશે। 1024 બાઇટ હોય તો કે એક કિલો બાઇટ એટલે કે એક કેબી થાય, 1024 કિલો બાઇટ હોય તો શું થશે તો કે એક મેગાબાઇટ્સ એટલે કે એક એમબી થાય, અને એક 1024 મેગાબાઇટ્સ હશે તો શું થશે એક ગીગાબાઇટ્સ થશે એટલે કે જીબી થશે, અને 1024 ગીગાબાઇટ્સ હશે તો શું થશે એક ટેરાબાઇટ્સ થશે। તો મિત્રો આપણા જનરલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંયા સુધી આપણે વધારે પૂછાતું હોય છે, આટલા એકમો આપણે પૂછાતા હોય છે। ઘણી વખત ઊંધા પણ આપણે પૂછતા હોય છે કે ભાઈ એક મેગાબાઇટ્સ બરાબર કેટલા થાય છે તો 1024 કિલોબાઇટ્સ થશે, એટલે આ રીતના પણ આમાંથી આપણે સવાલ કાઢતા હોય છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5। હવે પ્રશ્ન નંબર 5 આપેલો છે, નીચેની શ્રેણીમાં આગળ શું આવશે। હવે આ આપણે શ્રેણી આપેલી છે, હવે ઘણા મિત્રો છે એ આ શ્રેણી જોઈને જ આ દાખલો છે સ્કીપ કરતા હોય છે, પણ આપણે જોઈએ આ શ્રેણી કઈ રીતના આપણે આપેલી છે તો કે સૌપ્રથમ આપણે આપેલું છે 7, 5, 3, 1, 8, 6, 4, 2, 9, 7, 5, 3, 8, 6, 4, 2, 9, 7, 5, 3, 8, 6, 4, 9 અને 7 ને 5। તો હવે આપણે આગળ શું આવશે એ આપણે અહીંયા જણાવવાનું છે। ઓપ્શન આપેલો એ આપેલો છે 4, ઓપ્શન બી 8, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 3। તો જોઈએ મિત્રો આ કઈ રીતના આમાં લોજિક લગાવેલું છે, તો જુઓ 7, 5, 3, 1 એટલે કે એકી સંખ્યા છે, એવી જ રીતના 8, 6, 4, 2 પાછું અહીંથી ચાલુ થઈ ગયું, 9, 7, 5, 3 આવી જ રીતના 8, 6, 4, 2, 9, 7, 5, 3 8, 6, 4, 9, 8, 6, 4 અને 9, 5, 9, 7 અને 5। તો હવે કયું આવશે તો ઘણા મિત્રો કહેતા હોય 3, પણ 3 નહીં આવે મિત્રો। જુઓ અહીંયા અહીંયા આપણે કેટલું આપેલું છે તો કે 3 જ સંખ્યા આપેલી છે, 8, 6 અને 4, તો અહીંયા આપણે 3 સંખ્યા લઈ લીધી, 9, 7 અને 5, તો આપણો જવાબ હવે શું આવે તો કે ઓપ્શન બી આપણો જવાબ આવશે, એટલે કે જવાબ આપણો 8 આગળ અહીંયા જે સંખ્યા છે એ કઈ આવશે તો કે 8 સંખ્યા આવશે। તો આ રીતના મિત્રો આ રીઝનિંગનો સવાલ છે જે બહુ જ ઇઝી અથવા બહુ જ સરળ છે, પણ આ રકમ જોઈને ઘણા મિત્રો આને સ્કીપ કરતા હોય છે। તો મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો। આ વિડીયોમાં આપણે આટલું રાખીએ, જય હિન્દ જય ભારત અસ્તુ।